નશાના વ્યાપારનો પર્દાફાશ થયો છે. બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ સિરપની 367 પેટી કબજે લીધી છે. પેટીમાંથી 4400 કફ સિરપની બોટલ પણ મળી આવી. ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરાયું. એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાથ ધરાઈ છે. ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે. લગ્ન પ્રસંગમાં સોનાની તસ્કરી કરી અતિથિ રેસોર્ટમાંથી 15 તોલાની તસ્કરી કરી કારનો કાચ તોડી અને સોનાની ચોરી કરી. રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ લગભગ 7-8 લાખની આજુબાજુની. હા, એપ્રોક્સિમેટ 9-10 લાખ આસપાસની હશે અને કેશ હતી ખરીદ. તો રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો. રામનાથપરામાંથી અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો. 1200 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો. શ્રી લક્ષ્મી સ્ટોરમાં અખાદ્ય ચોકલેટનો જથ્થો સીઝ કરાયો. અખાદ્ય ચોકલેટને પકડી પડાઈ છે અને જે જથ્થોને જપ્ત કરાયો છે. 1200 કિલો જેટલો જથ્થો ચોકલેટનો કે જે જપ્ત કરવામાં આવ્યો છે. શ્રી લક્ષ્મી સ્ટોરમાં ચોકલેટનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. અખાદ્ય જથ્થાને ઝડપી રહ્યું છે. તો રાજકોટમાંથી 12 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો છે. ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, કઈ કઈ જગ્યાએ દરોડા કરવામાં આવ્યો, કેટલો જથ્થો હાલ મળી આવ્યો છે? ચોક્કસ, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે સાંજ બાદ રામનાથપરા વિસ્તારમાંથી ચોકલેટનો અખાદ્ય જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત 1200 કિલોથી પણ વધુ ચોકલેટનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. શ્રી લક્ષ્મી સ્ટોરમાં જે ચોકલેટનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો તે તમામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. સાથોસાથ જે ચોકલેટની ઉપરનું જે રેપર મળી આવ્યું છે અને તેમાંથી જે ચોકલેટ છે તે ચાઇનાથી આયાત કરવામાં આવી હોય અને ચોકલેટમાં નોનવેજના સિમ્બોલ છે તે લગાવવામાં આવ્યા છે, ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે આખરે આ ચોકલેટ છે તે શું નોનવેજમાંથી બનાવવામાં આવતી હતી કે કેમ, તે સહિતની તમામ બાબતો અંગે જે છે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેમાંથી મોટા ભાગનો જથ્થો છે તે એક્સપાયર થયેલો હોવાનું પણ સામે આવ્યું છે. તો કેટલીક જગ્યાએ એક્સપાયરી ડેટ છે તે પણ ભૂસી નાખવામાં આવી છે. ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એવો ઉભો થાય છે કે આ પ્રકારની ચોકલેટ ખાઈને બાળકો કઈ રીતે બીમાર પડી શકે તેમ છે, ત્યારે FSSAIના નિયમોનું પણ ઉલ્લંઘન છે તે કરવામાં આવેલું છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે 4થો દિવસ છે. આજે મુખ્યમંત્રી ધારાસભ્યો અંબાજી જશે. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પણ અંબાજી જશે. 51 શક્તિપીઠના વિવિધ સંકુલોમાં પૂજા અર્ચના કરશે. ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થશે. ઈ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. મહત્વનું છે કે ત્રીજા દિવસે 2,60,000 શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી. બનાસકાંઠામાં 53 અકસ્માત થયો છે. એકનું મોત નિપજ્યું. જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા. અજાણ્યા વાહને રિક્ષા અને કારને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરામાં બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો. એસટી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા હોબાળો થયો. કીર્તિસ્તંભથી પાદરા જતી બસનો ઘેરાવો. બસને રોકી ડ્રાઈવર પાસે ખુલાસો માંગ્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. તો સમાચાર